મેકિંગ ચેનલ પર આજે સરકાર દ્વારા ડીસા પાસેથી છીનવી લેવામાં આવેલી કુદરતી હક અંગે વાત કરીશું. અમારા સંવાદદાતા હરેશ ઠાકોરે આ અંગે તૈયાર કરેલા ખાસ અહેવાલ પર નજર કરીએ. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલો આ જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો. બનાસકાંઠા જિલ્લાનું નામ બનાસકાંઠા એટલા માટે પડ્યું હતું કે આ જિલ્લાના મધ્યમાંથી પસાર થાય છે બનાસ નદી, અને આ નદીના કાંઠે વસેલા જિલ્લાનું નામ બનાસકાંઠા રાખવામાં આવ્યું હતું. ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીના ઇતિહાસ વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. દૂર દૂર સુધી જોવા મળતી સફેદ રેત અને પાણી વગર સુકાયેલી આ નદીનું નામ છે બનાસ નદી. બનાસ નદી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરીને કચ્છના નાનારણમાં સમાઈ જાય છે. આ નદી દરિયાને મળતી ન હોવાના લીધે તેને કુંવારી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યારે સુકી ભટ્ટ પાસી રહેલી આ નદીની તસવીર પહેલાં એકદમ અલગ હતી, પરંતુ ખળખળ વહેતી બનાસ નદીને બંજર બનાવી હોય તો તે છે ગુજરાત સરકાર. ભૂતકાળમાં જ્યારે બનાસ નદી ખળખળ વહેતી હતી ત્યારે આ નદીના કિનારા પર ડીસા શહેર વસ્યું હતું. ડીસા શહેરની શાન માનવામાં આવતી બનાસ નદી જ્યાં સુધી જીવંત હતી ત્યાં સુધી ડીસા તાલુકા સહિત બનાસ નદીના કાંઠે વસેલા તમામ શહેરો અને ગામો હરિયાળા હતા અને આર્થિક રીતે પણ ખૂબ જ પ્રગતિ કરી રહ્યા હતા. બનાસ નદી વહેતી હતી ત્યારે બનાસ નદીમાં લીજ પર જમીન રાખીને ખેડૂતો બટાટા અને શાકભાજીનું વાવેતર પણ કરતા હતા, અને બનાસ નદીમાંથી તૈયાર થયેલા બટાટાની માંગ પણ ખૂબ જ હતી. તે સમયે બનાસ નદીની લાખો એકર જમીન ખેડૂતો સરકાર પાસેથી લીઝ પર લીધા હતા અને નદીની જમીન પર બટાટાનું વાવેતર કરતા હતા. નદીમાં થતા બટાટાની માંગ ખૂબ જ સારી હતી અને તેના ભાવ પણ ખૂબ જ ઊંચા મળતા હતા. તો બીજી તરફ સરકારને પણ બનાસ નદીની જમીન જે લીઝ પર આપવામાં આવતી હતી તેનાથી સારી એવી આવક પણ થતી હતી. આ ઉપરાંત બનાસ નદી જીવંત હોવાના લીધે ડીસા સહિત આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ પણ ખૂબ જ ઊંચા હતા અને અન્ય ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે વીજ બિલમાં પણ રાહત મળતી હતી. કોઈ પણ ગામ હોય, શહેર હોય કે જિલ્લો હોય, તેની સ્થાપના ત્યાંના પાણીના સ્ત્રોતોને આધારે કરવામાં આવતી હોય છે. એવી જ રીતે બનાસકાંઠા જિલ્લાની સ્થાપના પણ બનાસ નદીના કારણે જ કરવામાં આવી હતી. કારણ કે એક સમય હતો કે જ્યારે બનાસ નદી બારે માસ ખલખલ પાણીથી વહેતી હતી. સમય જતાં ઉપરવાસમાં વરસાદ ઘટ્યો અને સરકારની બેવડી નીતિના કારણે બનાસકાંઠા જિલ્લાને મળેલો પાણીનો કુદરતી હક સરકારે છીનવી લીધો અને બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ બનાવી દીધો. દાંતીવાડા ડેમ બનાવ્યા બાદ બનાસ નદીમાં આવતું તમામ પાણી રોકી દેવામાં આવ્યું અને આ પાણી પાટણ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાનાથી પસાર થતી બનાસ નદીમાં આ ડેમમાંથી એક ટીપું પણ પાણી છોડવામાં આવતું નથી, જેના કારણે આ નદી અત્યારે સૂકી ભટ્ટ બની ગઈ છે અને પોતાના અસ્તિત્વને બચાવવા માટે ઝઝૂમી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. ભારતના ઇતિહાસ પર નજર કરીએ તો જ્યાં જ્યાં મોટા શહેરો વસ્યા છે તે મોટાભાગના શહેરો નદી કાંઠે વસ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો આખો જિલ્લો જ બનાસ નદીના કાંઠે વસ્યો છે અને એટલા જ માટે તેનું નામ પણ બનાસકાંઠા જિલ્લો છે. બનાસ નદીના કાંઠે આ જિલ્લો વસ્યો હોવાના લીધે તેનું નામ બનાસકાંઠા છે. ડીસાને બનાસ નદીનો હક કુદરતે આપ્યો હતો, પરંતુ આજે ડીસા પાસે આ કુદરતી હક રહ્યો નથી. ડીસા પાસે બનાસ નદીનો જે કુદરતી હક હતો તે કુદરતી હક કુદરતે નહીં પરંતુ સરકારે છીનવી લીધો છે અને તે બનાસ નદી પર બંધ બાંધીને. ગુજરાત સરકાર દ્વારા બનાસ નદી પર 1961માં દાંતીવાડા નજીક દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો હતો અને આ બંધ તૈયાર થયા બાદ બનાસ નદીમાં જે પાણી જતું હતું તેને રોકી દેવામાં આવ્યું અને આ પાણી કેનાલ મારફત સિંચાઈ માટે પાટણ જિલ્લામાં પહોંચતું કર્યું. હવે કુદરતે જે હક બનાસકાંઠા જિલ્લાને આપ્યો હતો તે હક સરકારે છીનવી લીધો છે અને બનાસ નદીનું પાણી બનાસકાંઠા જિલ્લાને બદલે પાટણ જિલ્લામાં જવા લાગ્યું અને તેના પરિણામ સ્વરૂપે બારે માસ ખળખળ વહેતી બનાસ નદી સુકાવા માંડી અને તેની અસર ડીસાના ભૂગર્ભ જળ પર પણ થવા લાગી. બનાસકાંઠા જિલ્લાને પાણીનો જે હક કુદરતે આપ્યો હતો તે હક કુદરતે તો નહીં પરંતુ સરકારે છીનવી લીધો છે. રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને વિશેષ સહાય આપવાની વાત તો દૂર રહી, પરંતુ કુદરત દ્વારા જે હક આપવામાં આવ્યો હતો પાણીનો હક, તે હક છીનવી લેવામાં આવ્યો છે. જે કુદરતી હકથી આ બનાસ નદી ખલખલ વહેતી હતી તે જ બનાસ નદી અત્યારે સરકારના નીતિ નિયમો અને સરકારની નીતિના કારણે સૂકી ભટ્ટ બની ગઈ છે.
અને પોતાના અસ્તિત્વ સામે ઝઝૂમી રહી છે, જેને લઈ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે ખેડૂતોનું માનવું છે કે જો બનાસ નદીને જીવંત કરવામાં નહીં આવે તો બનાસકાંઠા જિલ્લાના ભૂગર્ભ સ્તર ખૂબ જ ઊંડા જતા રહેશે અને તેનાથી આવનારા સમયમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લાને હિજરત કરવાની નોબત આવે તો નવાઈ નહીં. સરકારનું કામ આપવાનું છે, પરંતુ ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાને આપવાના બદલે કુદરતે આપેલી સંપત્તિ પણ છીનવી લીધી છે. બનાસ નદી કે જે કુદરતી સંપત્તિ છે અને તેનો હક ડીસાને આપવામાં કુદરતે જ આપ્યો હતો, તે કુદરતી હક સરકારે ડીસા પાસેથી છીનવી લીધો છે અને તેના લીધે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે બનાસ નદીમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવતા બનાસ નદી સુકાઈ ગઈ છે અને તેના લીધે ભૂગર્ભ જળસ્તર પણ દિવસે ને દિવસે ઊંડા પહોંચી રહ્યા છે. એક સમયે બનાસ નદી સજીવ હતી ત્યારે ડીસા સહિત આસપાસના ગામોમાં ભૂગર્ભ જળસ્તર 70-80 ફૂટના હતા અને તે જ જળસ્તર અત્યારે બનાસ નદી સુકાઈ જતાં 1000 ફૂટથી પણ ઊંડા જતા રહ્યા છે. હવે 2-3 વર્ષ બાદ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે, કારણ કે 1200 ફૂટ પછી જે ભૂગર્ભ જળ હશે તે ખેડૂતોની ભાષામાં ગરમ પાણી તરીકે ઓળખાય છે અને આવું પાણી સિંચાઈ માટે બિલકુલ કામમાં લાગે નહીં. સિંચાઈ તો દૂરની વાત છે, પરંતુ તે પાણીનો કોઈ જ રીતે વપરાશ કરી શકાતો નથી. ત્યારે તેવા સમયે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને લોકોને હિજરત કરવાનો વારો આવશે, જેથી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે બેવડી નીતિ ધરાવતી સરકારે બનાસ નદી પર જે ડેમ બનાવ્યો છે તે ડેમથી પાણી રોકી નાખવામાં આવે છે, તે પાણીને નદીમાં છોડવામાં આવે જેથી બનાસ નદી જીવંત થાય અને તેનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે. અને જો સરકાર આવું નહીં કરે તો ખેડૂતો ઉગ્ર આંદોલન અને સામૂહિક આત્મવિલોપન કરશે. વર્ષો પહેલાં ખળખળ વહેતી બનાસ નદી અત્યારે નિર્જીવ થઈ ગઈ છે. બનાસ નદી નિર્જીવ થવા પાછળ જવાબદાર તો સરકાર જ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કારણ કે એક સમયે બનાસ નદી 12 માસ વહેતી હતી અને બનાસ નદીના કાંઠે વસેલા ગામોના ભૂગર્ભ જળ પણ ખૂબ જ ઊંચા હતા અને તેના જ કારણે અસંખ્ય ગામો પણ ત્યાં વસ્યા હતા. પરંતુ સરકાર દ્વારા સિંચાઈ યોજના અંતર્ગત અહીં દાંતીવાડા જળાશયની બાંધકામ કરવામાં આવતા આ નદીમાંથી વહેતું પાણી અટકાવી દેવામાં આવ્યું અને તેના કારણે કાળક્રમે આ નદી સુકાતી ગઈ અને અત્યારે નદી એકદમ સુકાઈ ચૂકી છે. લગભગ નિર્જીવ થવાના આરે પહોંચેલી આ નદીના કારણે અત્યારે ભૂગર્ભ જળ પણ ઊંડા પહોંચી ગયા છે, જેને લઈ ખેડૂતોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. જે બનાસ નદી 12 માસ ખળખળ વહેતી હતી તે બનાસ નદી દાંતીવાડા ડેમ બાંધવાના કારણે અત્યારે સુકાઈ ગઈ છે અને તેની અસર ખેતી ઉપર જોવા મળી રહી છે. કેવી કેવી અસરો જોવા મળી રહી છે? હવે અત્યારે જોઈએ તો અસરમાં તો કંઈ બાકી જ નથી. ખેડૂતોને જે આજથી 25 વર્ષ પહેલાં જે ખાલી 50-60 ફૂટે છૂટા પાણી ચાલતા હતા એ અત્યારે 1000 ફૂટે જતા રહ્યા, 1000-1200 ફૂટે. એનું કારણ છે કે જે બનાસ નદી ચાલતી હતી એ બનાસકાંઠામાંથી નીકળે છે. દાંતીવાડા બંધ બાંધ્યા પછી એ પાણી ઓછું થઈ ગયું, બંધ થઈ ગયું. થોડા ઘણું વધ્યું ઘટ્યું આવતું તો એ સીપુ જળાશય બાંધ્યું, એના પછી હાવ કે બિલકુલ નિર્જીવ એટલે મારી હાલતમાં થઈ ગઈ છે. અત્યારે બિલકુલ સીપુ જે બંધ બાંધ્યું એના પછી છાંટે પાણી આવતું નથી. ઉપરથી જે રાજસ્થાનમાંથી પાણી આવતું એના કારણે અહીંયા બધા તળ ઘણા ઊંચા હતા, ખેતી બી સારી થતી હતી, ખેતીમાંથી પુષ્કળ આવક થતી હતી, નદીમાંથી પણ પુષ્કળ આવક થતી હતી સરકારને. પણ સરકારે મૂર્ખાઈ કરી કે દાંતીવાડાનું પાણી મહેસાણા તાલુકાને આપ્યું છે. મહેસાણા તાલુકામાં ઓલરેડી પાણી અત્યારે નર્મદાનું પાણી આવી ચૂક્યું છે, છતાં પણ તેઓ ચાલુ રાખે છે. એના કારણે બનાસકાંઠાના ખેડૂતોને આજુબાજુના વિસ્તારને તો મરવાદોડો આવ્યો છે. પાણી વગર મરી જવાના જ છીએ. અત્યારે ખેતીની વાત છોડો, પીવાલાયક પાણી પણ રહેવાનું નથી, પીએ એટલું પણ રહેવાનું નથી. એની પાછળ સરકાર જવાબદાર છે. એને વહેલામાં વહેલી તકે દાંતીવાડા બંધમાં પાણી સંગ્રહ રાખે અને બનાસ નદી જીવતી કરે અને સીપુ નદી બે પણ જીવતી કરે તો જ આ એક નદીનો નિર્માણ થાય એમ છે અને લોકોને બચી શકે એમ છે. ખાસ કરીને વાત કરીએ બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો હતો અને દાંતીવાડા ડેમ બાંધવામાં નહોતો આવ્યો ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી આ પસાર થતી નદીની શું પરિસ્થિતિ હતી, નદી કાંઠેલા વસેલા ગામોની શું પરિસ્થિતિ હતી અને અત્યારના સમયમાં શું પરિસ્થિતિ છે? જે વખતે પાણી રાજસ્થાનથી દાંતીવાડા ડેમમાં પાણી આવતું હતું એ જે તે વખતે ડેમ નહોતો બાંધેલો, નહોતો બાંધેલો એટલે ખેડૂતને જે નદીમાં પાણી થોડો ખાડો ખણીને પાણી પીતા હતા એવો સમય પણ હતો. અને હાલનો સમય એવો વિકટ આવ્યો છે કે ખેડૂતોને જીવવા પણ ભારી પડી જાય છે અને પશુ પક્ષી તો તે મરે છે, કેમ કે પાણી તો હતું જ નહીં. અને હાલનો તબક્કો તો આ વખતે તું નેર તું પાટણથી પાણી આપશે અને બનાસકાંઠા અન્યાય થશે તો સરકારની જવાબદારી જાય છે.
जो आ नदी जीवती थाय तो खेडूतों ने आ त्रण चार तालुका ने मोटो फायदो थई शके छे। अने कहेवामां एवो अर्थ छे कि मालोत्रा नदी छे आपणे ધાનેરા બાજુથી પસાર થાય છે, આ નદી તો ડીસા નદી, આ બે નદીમાં તો વહેણ ચાલુ રહે ને તો મોટા મોટો ખેડૂતોને ફાયદો છે અને આવનારા સમય માટે ખેડૂતોને સંકટ વધુ થાય એવી શક્યતા છે। ખાસ કરીને બનાસ્પતિને જીવંત કરવામાં આવે તો શું ફાયદા થઈ શકે ખેડૂતોને? તો ખેડૂતોનું જીવન જનજીવન છે સારી રીતે જીવી શકશે અને પશુપાલન પણ એનું સારું થશે ને આવનારા સમય માટે પશુપાલન માટે પણ પાણી પીવા માટે નહીં મળે, લોકોને નહીં મળે તો આવનારો સમય મોટો સંકટ ઊભો થઈ શકે છે, સરકારની જવાબદારી છે। જો પાટણને પાણી આવતું હોય મહેસાણા જિલ્લાને તો મહેસાણા જિલ્લો દોતીવાડાનું પાણી કે બનાસકાંઠાનું પાણી દોતીવાડાના આલે તો એ બંધ કરી અને બનાસકાંઠામાં બધું ફાળવાઈ જાય ને તો મોટો ફાયદો થઈ શકે છે ચાર તાલુકાને। અહીં વાત થઈ રહી છે કુદરતી હકની। કુદરતે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીનો હક આપ્યો હતો અને એ હકના કારણે જ બનાસકાંઠા જિલ્લામાં ડીસા, બિલડી, દાંતીવાડા જેવા તાલુકા મથક અને શહેરોની સ્થાપના થઈ હતી, પરંતુ તે જ સરકારે તેમનો કુદરતી હક છીનવી લેતા અત્યારે આ ગામોની હાલત કફોડી બની ગઈ છે। અત્યારે વાત કરીએ ડીસાની તો ડીસામાં એક સમયે 30-40 ફૂટે પાણી હતા અને અહીં ખેતી ખૂબ જ ખુશહાલ થતી હતી, પરંતુ દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યા બાદ નદીમાં પાણી રોકી દેવામાં આવતા દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જવા લાગ્યા છે। અત્યારે પાણીના તળ 1000 ફૂટ કરતાં પણ વધુ ઊંડા જતા રહ્યા છે, જેના કારણે ખેડૂતો અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે। આપણી સાથે અન્ય એક ખેડૂત પણ જોડાયા છે કે જેઓ ખૂબ જ વયોવૃદ્ધ છે અને તેમને પણ બનાસ નદી સજીવન હતી તે દ્રશ્યો જોયેલા છે, તે સમય શું હતો અને અત્યારની પરિસ્થિતિ શું હતી તે એમની પાસેથી જાણીએ। જી કાકા, વાત કરીએ બનાસ નદી જ્યારે જીવંત હતી ત્યારે કેવો માહોલ હતો? જ્યારે બનાસ નદી જીવંત હતી ત્યારે લોકોને ધારું પાણી મળતું, પશુપાલકોને ફરતા પશુપાલકોને પણ પાણી મળતું પીવા માટે, અને હરિયાળીને લીલોતરી પણ જોવા મળતી જોરદાર નદી કાંઠે। હાલ તમે જુઓ તો નદી કાંઠે ઝાડકા બધા સુકાઈ ગયા છે, પાણી નથી, લોકોને પેલા ઢોર ઢાકર બધા તરસે મરે છે, અને આ નદી જો જીવિત થાય તો આપણે કંઈ ખેડૂતોને લાભ થાય, પશુપાલકોને લાભ થાય અને આ હરિયાળી ક્રાંતિ પણ હરિયાળી થઈ જાય, અને જો આ નદીમાં ચાલતા 40 બોર બંધ કરી નાખે તો બી પણ આપણે ખૂબ મોટો ફાયદો થાય એમ છે। તો ખાસ કરીને વાત કરીએ જ્યારે નદી સજીવન હતી ત્યારે પાણીના તળ કેટલા હતા અને વર્તમાન પરિસ્થિતિમાં પાણીના તળ કેટલા? અરે સાહેબ, નદી જીવિત હતી ત્યારે મેં જોયેલું છે નજરે કે પાણીના તળ બિલકુલ 70 ફૂટે અમારા ગામમાં પાણી હતું, હું શિરપુરા ગામની પત્ની છું, અને હાલ આજે 70-80 ગામની અંદર પાણી નથી, 150 ફૂટનો મારો બોર ચાલે છે અને પાણી મોટ મોટ 20 બોર ચાલે છે, જુઓ તો જાતે લઈ લો લાઈન સરકાર શ્રી, મારી વિનંતી કે પાણી વહેલે ત્યારે કંઈ યોજના કરે અમારા માટે। કેટલા ફૂટ સુધીનું પાણી વાપરવા લાયક હોઈ શકે છે? 1300 ફૂટ સુધી પછી નથી, અમારે 1300 નો મારે હાલે છે, હાલ પાણી ગરમ આવે છે, હાલ મારે ગરમ આવે છે। ગરમ પાણીથી શું નુકસાન થાય? ગરમ પાણીથી બધું પાક બળી જાય, ઉપરથી પાન બળી જાય અને પાક વિકાસ નથી કરતો, એ મોટું નુકસાન થાય છે। પશુપાલન ઉપર તેની શું અસર? પાલને પણ અસર પડે, કેમ કે પેલા રોગી થઈ જાય છે, પાણી પીવાથી એમાં હરેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે, એવું થાય છે બધું। જે ચોક્કસ બનાસકાંઠા જિલ્લામાં ખુશાલી લાવનાર બનાસ નદી અત્યારે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને અને ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડી રહી છે અને તે પણ સરકારની મહેરબાનીથી। આપણી સાથે અન્ય એક ખેડૂત પણ જોડાયા છે કે જેઓ જણાવશે બનાસ નદી જીવંત હતી ત્યારે સરકારને કેવી રીતે રેવન્યુની આવક થતી હતી। બનાસ નદી દરમિયાન જ્યારે સજીવન હતી તે દરમિયાનની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના લગભગ 15 કિલોમીટરના રૂટમાં જે બનાસ નદી પસાર થાય છે ત્યાં ખેડૂતો લીઝ પર જમીન ખરીદી અને ખેતી કરતા હતા અને તેની મોટી પ્રમાણમાં સરકારને આવક પણ થતી હતી, પરંતુ નદી બંધ થતાં અત્યારે એ આવક સરકારની બંધ થઈ ગઈ છે। આપણી સાથે અન્ય એક ખેડૂત જોડાયા છે મોહનલાલ, કે જેઓ જણાવશે જ્યારે નદી સજીવન હતી ત્યારે નદીમાં ખેતી કઈ પદ્ધતિથી થતી હતી અને સરકારને કેટલી મોટી આવક થતી હતી। જે જ્યારે નદી સજીવન હતી, સજીવન નદી અંદર કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં લોકો લીઝ પર જમીન ખરીદી અને ખેતી કરતા હતા અને સરકારને પણ મોટી આવક થતી હતી, શું કહેશો આપ? કેવો પ્રકારના દ્રશ્યો હતા, કેવો સમય હતો એ? એ સમય બહુ એમ જમાં કે સુંદર હતો, હરિયાળી એમ જમાં હતી, નદીમાં પાણી એમ જમાં ખળખળ વહેતો હતો અને સરકારની લીઝ ઉપર જમીનો લઈ અને એની અંદર બટાકા વાવતા હતા, એ બટાકા દુનિયાભરમાં વખણાતા હતા, જે ડીસા બનાસ નદીના બટાકા હતા ને એ વન નંબર ક્વોલિટી હતી, એની લાઇટ સાઇઝ બાઇઝ એ વખણાતા કે ભાઈ આ બટાકા કહેવાના કે બનાસ નદીના છે, તો ભાવ જે ભાવ કહેતા એ ભાવ ખેડૂત લઈ લેતા, તો સરકારને એનામાંથી પણ સારી આવક મળતી હતી અને બનાસકાંઠા જિલ્લાને સરકારે હળહળ તો અન્યાય કર્યો છે, દાંતીવાડા બંધ બાંધી અને કુદરતી જે અમારો હક હતો એ હક છીનવી લીધો છે, જે પાટણ જિલ્લામાં પાણી જાય છે
પાટણ જિલ્લામાં પાણી જાય છે તો એમને એમ જ કે એમાંથી આવક થાય છે તો ખેડૂતે શું બનાસકાંઠા જિલ્લાના ખેડૂતે શું એમ એમને એમ જો કે નુકસાન કર્યું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતને નુકસાન કરે છે? આ જો બોર ઊંડા જતા રહ્યા, પાણી ઊંડા જતા રહ્યા તો આવક નહીં થાય તો એમાં સરકારને નુકસાન નહીં જાય? એમને ખાલી એમ જો કે એમના તિજોરીઓ ભરવા માટે એમજમાં કે સિંચાઈ વિભાગે એમજમાં કે બોરમાં જે મશીન મૂકી અને પાણી એમજમાં લે છે એ પૈસાની આવક માટે કરીને આ લોકો નહેરમાં પાણી જવા દે છે તો પછી જે કાંઠા વિસ્તારના જે ખેડૂતો છે એમને કેમ અન્યાય કરે છે? એમને હજાર હજાર ફૂટના બોર થઈ ગયા છે, પાણીની આવક નથી તો એ ખેડૂતોને અન્યાય સરકાર કેમ કરે છે? સરકાર કેમ નથી સાંભળતી? અને સરકારને નર્મદાનું પાણી વાવને થરાદમાં જતું રહ્યું, અહીંયા બનાસ નદીની અંદર જે બોર ચાલુ છે એ બોર અમે લેખિતમાં રજૂઆત કરેલી છે. અમારા જે મગનભાઈ વેર હાઉસિંગના કોર્પોરેશનના મગનલાલ હતા એમણે પણ સરકારનું ધ્યાન દોર્યું છે, માન્ય સંસદ સભ્ય પરબતભી પણ ધ્યાન દોર્યું છે. તો એ સરકારે હજી સુધી એમને ધ્યાનમાં લીધું નથી તો તાત્કાલિક એ ધ્યાનમાં લઈ અને એ બોર બંધ કરે અને બનાસ નદીને જીવિત કરે, નહીંતર આ બનાસકાંઠા જિલ્લાનું જે નામ બનાસ નદી ઉપરથી પડ્યું છે એ નષ્ટ થવાને આરે આવી રહ્યું છે અને સરકાર પછી જાગશે તો અત્યારે જાગે તો સારું છે. ખાસ કરીને સરકારને તમે શું કહેવા માગો છો? સરકાર જે રીતે કુદરતી હક છીનવી રહી છે, ખેડૂતો સરકારને માય બાપ માનતા હોય છે અને માય બાપ જ અત્યારે ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે, તો તમે સરકારને શું અપેક્ષા રાખી રહ્યા છો? સરકારને કેવા પ્રકારની અપીલ કરવા માગો છો? સરકારને હું એવી અપીલ કરવા માગું છું કે બનાસ નદીને જીવિત કરે. એમાં નર્મદાની આ પાઇપલાઇન આપણે આનંદીબેન પટેલ જ્યારે સીએમ હતા ત્યારે નાખી હતી, એ ખાલી શોભાના ગાંઠિયા જેમ પડી છે. એક ડીપો પણ પાણી દાંતીવાડામાં કે સીપુમાં આવ્યું નથી તો એ ખોટો ખર્ચો શું કરવા કર્યો છે? તો બનાસ નદીને જીવિત કરે, નકર એ પાઇપલાઇનનું પાણી ચાલુ કરીને બનાસ નદીની અંદર નાખે. અને સરકારને મારી નમ્ર વિનંતી છે કે બનાસ નદીને જીવિત નહીં કરે તો આ બનાસ કાંઠા જિલ્લો નામ શેષ થઈ જશે, એવી મારી નમ્ર વિનંતી છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીને જો સજીવન કરવામાં નહીં આવે તો બનાસ નદીના નામ પરથી જે જિલ્લાનું નામ પડ્યું છે તેવા બનાસકાંઠા જિલ્લો નામ શેષ થવાની કગાર ઉપર પહોંચી ગયો છે. કારણ કે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીના કાંઠે વસેલા ગામોમાં એક સમયે 70 ફૂટ સુધી પાણી હતા અને વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ત્યારે પાણીના સ્તર 1300 ફૂટ સુધી પહોંચી ગયા છે અને હવે આગામી સમયમાં આ રીતે જ ભૂગર્ભજળ ઘટતા રહેશે તો પીવાના પાણીની પણ સંકટ સર્જાઈ શકે તેમ છે. ત્યારે સરકાર દ્વારા જે રીતે બનાસકાંઠા જિલ્લાના અને તેમાંય ખાસ કરીને બનાસ નદીના કાંઠે વસેલા ગામો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે તે અન્યાય દૂર કરવામાં આવે અને સરકાર દ્વારા આ ગામોને તેમનો કુદરતી હક આપી ન્યાય આપવામાં આવે તેવી ખેડૂતો લાગણીસભર માંગ કરી રહ્યા છે. એક સમય હતો કે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ 70 થી 100 ફૂટ જેટલા ઊંડા હતા અને તેના જ કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ ખૂબ જ વિકાસ કર્યો હતો, અહીંની ખેતી પણ ખૂબ જ વિકસિત બની હતી. પરંતુ બનાસ નદી નિર્જીવ થતાં પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જવા માંડ્યા છે. વર્તમાન સમયની વાત કરવામાં આવે તો અત્યારે પાણીના તળ લગભગ 1000 ફૂટ સુધી પહોંચી ગયા છે અને હવે જે પાણી આવી રહ્યા છે તે પાણી પણ ગરમ હોવાના કારણે કૃષિલાયક નથી. ત્યારે ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે બનાસ નદીને જો જીવંત કરવામાં નહીં આવે તો બનાસકાંઠા જિલ્લાની ઉપજાઉ જમીન બંજર જમીનમાં ફેરવાઈ જશે. પરિણામ સ્વરૂપે બનાસકાંઠા જિલ્લાના લોકોને અહીંથી હિજરત કરી અન્ય જગ્યાઓ પર વસવાનો વારો આવશે. વર્ષો પહેલાં જે બનાસ નદીએ આ જિલ્લાને વસાવ્યો હતો તે જ જિલ્લો અત્યારે સરકારની ખરાબ નીતિઓના કારણે બનાસ નદી નિર્જીવ થતાં હિજરત કરવાની નોબત ઉપર આવી ગયો છે. ખેડૂતો પણ અત્યારે જણાવી રહ્યા છે કે જો સરકાર દ્વારા બનાસ નદીને જીવંત કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. ખેડૂતો જણાવી રહ્યા છે કે પાણીના તળ ઊંડા જતા રહ્યા છે અને હવે જે પાણી ભૂગર્ભમાં છે તે ખેતી લાયક નથી અને તેના પરિણામ સ્વરૂપે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને હિજરત કરવી પડશે. કારણ કે બનાસ નદીનું પાણી બંધ કરી દીધા બાદ સરકાર દ્વારા ડીસા નજીક બોરવેલ મારફત પાણી નીકાળીને અન્ય સ્થળો પર મોકલવામાં આવી રહ્યું છે, એટલે કે બનાસ નદીનું પાણી તો સરકારે છીનવીને બનાસકાંઠાને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નથી, પરંતુ રહી સહી કસર ભૂગર્ભનું પાણી પણ બનાસકાંઠા જિલ્લાનું ખેંચીને સરકાર બનાસકાંઠા જિલ્લાને બંજર બનાવવા માટે તુલી હોય તેવું જોવા મળી રહ્યું છે. કુદરતી હક કે જે બનાસકાંઠા જિલ્લાને મળ્યો હતો તે જ કુદરતી હક અત્યારે સરકારની નીતિના કારણે બનાસકાંઠા જિલ્લાથી છીનવાઈ ચૂક્યો છે.
બનાસકાંઠા સ્વરૂપે જે હક કુદરતે આપ્યો હતો બનાસકાંઠા જિલ્લાને તે હક હવે નથી રહ્યો. કારણ કે બનાસ નદી જ્યારે સજીવન હતી, બારે માસ ખલખલ પાણીથી વહેતી હતી, ત્યારે બનાસકાંઠા જિલ્લો ખૂબ જ સમૃદ્ધ જિલ્લો હતો. પરંતુ સમય જતાં સરકારની બેવડી નીતિઓના કારણે બનાસ નદી ઉપર દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો અને તમામે તમામ પાણીને રોકી દેવામાં આવ્યું, જેના કારણે બનાસ નદી નિર્જીવ થઈ ગઈ. એટલે કે કહી શકાય કે સરકારે બનાસકાંઠા જિલ્લાને આપવા કરતાં બનાસકાંઠા જિલ્લા પાસેથી છીનવી લીધું છે. સરકારે બનાસકાંઠા જિલ્લા પાસેથી તેનો કુદરતી હક પણ બાકી રાખ્યો નથી. ત્યારે હવે જો સરકાર બનાસકાંઠા જિલ્લાના અસ્તિત્વને બચાવવા માટે બનાસ નદીને સજીવન નહીં કરાવે તો આગામી સમયમાં તેના પરિણામો સરકારને પણ ભોગવવા પડી શકે છે.